કાર મિત્રો જય શ્રી કર્ણ વડોદરાથી એસ એલ ડાંગીના જય શ્રી કૃષ્ણ તો ચાલો આજે આપણે જઈએ ચોટીલા ચોટીલા તીર્થસ્થાન છે ચામુંડા માતાનું અને આ રાજકોટથી પચાસ કિલોમીટર દૂર આવેલું છે માતાજી ડુંગર ઉપર બિરાજમાન છે આ ચોટીલા તરફ જવાનો રસ્તો છે ડુંગર તરફ જવાનો રસ્તો ડુંગર પર માતાજી બિરાજમાન છે આ રસ્તાથી તમે બસ સ્ટેન્ડ ઉતરી ને પછી ચાલતા ચાલતા જઈ શકો છો માત્ર ને માત્ર અડધો કિલોમીટરની દૂરી છે બધા ચાલીને જ જાય છે જેની પાસે પોતપોતાના વાહન હોય એ પોતાના વાહન લઈને જાય બાકી તો રિક્ષામાં બેસવાની કોઈ જરૂરિયાત નથી એટલે ચાલતા જઈએ તો થોડી ભક્તિ થાય અને પુણ્ય પ્રાપ્ત થાય તો ચામુંડા માતાનું મંદિર એ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને ચોટીલા તાલુકો છે ચોટીલા ગામ છે ત્યાં જ એ મંદિર આવેલું છે જે વડોદરાથી બધી બસો આવે છે અમદાવાદથી બસો આવે છે ચોટીલા ઉતારી દે છે બસ સ્ટેન્ડ પર ત્યાંથી ચાલતા ચાલતા આપણે દર્શન કરવા જઈ શકીએ છીએ અને જો તમે રાજકોટથી આવો તો પચાસ કિલોમીટરની દૂરી છે તો આપણે આવી ગયા છે આ ચોટીલા ડુંગરની નજીક નીચે અને અહીંયાથી પગથિયાં સ્ટાર્ટ થાય છે છસો અને પચાસ પગથિયાં છે આરામથી ચાલતા ચાલતા જઈ શકાય છે કશું થાક લાગતો નથી અમે ગયા તો અમે માત્ર ને માત્ર વીસ મિનિટમાં ઉપર ચડી ગયા પગતિયા પગતિયા જઈને પગથિયા બહુ સાફ સુથરા પગતિયા છે અને તમે પકડીને જવાની ઈચ્છા હોય તો પાઈપ પણ લાગેલા છે એટલે સપોર્ટ લઈને તમે જઈ શકો છો મોટામાં મોટી અહીંયાની વાત છે કે જો તમે વરસાદમાં જાઓ તો પણ અને ઉનાળામાં જાઓ તો પણ તમને છાયા મળશે ઉપર આ રસ્તા ઉપર ટીનની ચાદરો લગાવેલી છે તો અહીંયાથી આપણે છાયા રહેશે કોઈને તાપ લાગતો નથી અને વરસાદ હોય તો કોઈ પલળતું નથી આરામથી ઉપર જઈ શકીએ છીએ અને માતાના દર્શન કરી શકીએ છીએ બહુ જૂના જમાનામાં માતાએ ચંડ અને મૂંડ બે રાક્ષસ હતા એ બહુ ઉત્પાત મચાવતા હતા લોકોને હેરાન કરતા હતા તો માતાજીએ એમનો વધ કર્યો તો પછી માતાને આપણે ડુંગર ઉપર બેસાડવામાં આવ્યા છે અને આ તો તમે જાણો છો જ્યાં બી માતાજીના સ્થાન હોય તો માતાજી ડુંગર ઉપર જ બિરાજમાન હોય છે ત્યાં બી બહુ ઘણા બધા લોકો આવે છે ઘણા બધા લોકોની કુલદેવી છે અને ઘણા બધા લોકોની માનતા પૂરી થાય છે તો અહીંયા ભક્તો વારંવાર આવે છે આજે ચૈત્રી નવરાત્રા શરૂ થયા છે અને આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને આજે નવો વર્ષ પણ સ્ટાર્ટ થયો છે વિક્રમ સંવત બે હજાર આજે ચાલુ થયા છે ચૈત્ર શુક્લ પ્રતિપદા છે આજે તિથિ અને બહુ સરસ મજાની વાત એ છે કે દેવો ભક્તો કેટલા બધા અહીંયા નાના છોકરાઓ આપણે બહેનો માતાઓ વડીલો બધા અહીંયા આવે છે અને અહીંયા ઉપર ચડતાની કોઈને તાપ લાગે ગરમી લાગે તો આ પંખા લાગેલા છે એવું કહીએ કે દર સો ફીટની અંતર આ પંખા બધા લાગેલા છે જો આરામથી પવનમાં તમે પરસેવો થાય તો પવનમાં તમે જઈ શકો છો થાક લાગે તો થોડી વાર માટે આ પગથિયા પર બેસી શકો છો એકદમ સાફ સુથરા પગધ્યા છે અને દરેક સો સો ની અંતરાળે અહીંયા પાણીની પરબ પણ છે તમે પાણી પીતા પીતા જાઓ મોં ધુઓ મોં ધુઓ આરામથી જઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા તીર્થ દર્શન માટે આવે છે દરરોજ અહીંયા બહુ ભીડ પડતી હોય છે આ જો પાણીની પરબ છે અહીંયા આરામથી પાણી પીને થોડી વાર બેસીને પછી આપણે દર્શન માટે પાછા ઉપર જઈ શકીએ છીએ તો આ બહુ સરસ મજાનું તીર્થ સ્થાન છે અને વરસાદના મોસમમાં તો અહીંયા બહુ હરિયાળી રહે છે હમણાં માર્ચ મહિનો છે એટલે આ જુઓ ચોટીલા નગરનું વિહંગમ દ્રશ્ય કેટલું સરસ મજાનું અહીંયા ઉપરથી જોઈએ તો લાગે છે ડુંગર પરથી આપણે લોકો ચડી રહ્યા છે ઉપર અને આ નગરનું દ્રશ્ય દેખાય છે ચાલો પાછા જઈએ આગળ વધીએ દર્શન માટે જેને થાક લાગે એ થોડી વાર બેસીને પાછી એમની યાત્રા શરૂ કરે છે આમ તો છસો પચાસ પગથિયા કાંઈ વધારે નથી હોતા પણ તો બી તમને થાક લાગે તો થોડી વાર બેસી શકો છો તો આપણે આવી ગયા છે ઉપર પર્વત ઉપર ડુંગર ઉપર આવી ગયા છે મંદિર પરિસરમાં બહુ મોટું મંદિર પરિસર છે છાયા છે વરસાદમાં બી તમે આરામથી અહીંયા રોકાઈ શકો છો આ જૂતા સ્ટેન્ડ છે તમારા પગરખાં અહીંયા જમા કરાવી દો અને આ કંઈ ચાર્જ લાગતો નથી મફતમાં અહીંયા આપણે પગરખા ઉતારીને મૂકી દેવાના બાજુમાં નળ છે ત્યાં હાથમાં ધોઈ ને પછી આપણે દર્શન માટે જઈએ આ માતાજીના મેન મંદિરમાં આવી ગયા છે આપણે માતાજીના દર્શન થાય છે

એટલે કોઈ પણ જાતની ધક્કા મુક્કી થતી નથી આરામથી આપણે દર્શન દર્શન કરી શાંતિથી કરીએ અહીંયા પ્રસાદ ચડાયા પછી અહીંથી પાછો આપી દે છે તો પ્રસાદ જો તમે લાયા હોય તો પાછો આપી દે છે પ્રસાદ તો તમે ઘરે લઈ જઈ શકો છો અને બહાર નારિયેળ વધેરવાનું સ્થાન છે ત્યાં બી નારિયેલ આરતીનો સમય લખેજો છે રવિવારે સવારે છ વાગે છે સાંજે બી છ વાગે છે તો અમુક લોકો સવારે વહેલા ઉપર ચડી જતા હોય છે પાંચ વાગે તો એમને આરતીનો લાભ મળે અહીંયા મંદિરની નીચે જ ગુપ્તેશ્વર મહાદેવ સ્થાન છે ભોલેનાથના દર્શન કરીએ ઓમ નમઃ શિવાય ઓમ નમઃમ ત્રમ્બકમ સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વા રૂપ વંદના અને અહીંયા બાજુમાં સંતોષી માતાનું મંદિર છે ખોડિયાર માતાનું પણ મંદિર છે નાનકડા બે મંદિર છે અહિયાં આ નીચેનો ભાગ છે મંદિરનો એટલે ઉપર માતાજીનું મંદિર છે અને નીચે આ મંદિર છે આ દરવાજો જે દેખાય છે સાઈડમાં ત્યાં યજ્ઞ હવન ચાલી રહ્યા છે બાજુમાં પંડિતજી પાસેથી તમે બી તમારી ઈચ્છા હોય તો યજ્ઞ હવન કરાવી શકો છો આ દરવાજાની અંદર આ ઉપરનું જ મંદિરનું પ્રાંગણ છે ત્યાં આરામથી થોડી વાર ફરી શકીએ બેહી શકીએ અને અહીંયા મંદિર બી છે બીજા એમના બી દર્શન આપણે કરી શકીએ છીએ આ અહીંયા નારિયેળનો ઢગલો તમને દેખાય છે અમુક લોકો બાધા રાખે તો પછી અહીંયા નારિયેલ મૂકીને જતા રહે છે આ નારિયેલ પડેલા છે બધા આ મેદડી માતાનું મંદિર છે ડુંગર પર જ અહીંયા કાળ ભૈરવનું મંદિર છે અહીંયા લોકો અગરબત્તી અને દીવો પ્રગટાવે છે અને નારિયેલ જે લાયા હોય અહીંયા નારિયેલ વધેરે છે બહુ મજા આવે છે આ અહીંયા દર્શન કરવાથી બહુ શાંતિ મળે છે અને આનંદ આનંદ થઈ ગયો એટલે એક વાર તો માતાજીના દર્શન માટે ચોટીલા અવશ્ય જવું જ જોઈએ પરિવાર સાથે જવું જોઈએ બહુ મજા આવે છે અહીંયા માતાજીનો સિંગ છે એટલે અહીંયા બી દર્શન કરીએ શહેર કી સવારી યાની કે માતાજી શહેરની સવારી કરે છે આ શહેર છે અહીંયા લોકો છે અને આ મંદિર પ્રાંગણમાં બધા ભક્તો વિચરણ કરી રહ્યા છે માતાજી નું નામ લઈ રહ્યા છે દર્શન કરીને પોતાને ભાગ્યશાલી બનાવી રહ્યા છે આ ઠેઠ ડુંગર ઉપરથી ચોટીલાનો વિહંગમ દ્રશ્ય અહીંયા માં લખેલું છે અને ત્રિશુલ જે લોકો અહીંયા ફોટા પાડે છે તો આપણી યાદગાર બની રહે છે આ જગ્યા પર બહુ જ ફોટા પાડે છે લોકો દર્શન કર્યા પછી મંદિરમાં આ મંદિરનો પાછળનો ભાગ છે એટલે અહીંયા હમણાં તાપ છે પણ કંઈ તાપ વધારે લાગતો નથી માર્ચનો મહિનો છે બધા ભક્તો દર્શન કરીને થોડી વાર આરામ કરી રહ્યા છે ભગવાનની ચર્ચા કરી રહ્યા છે ભક્તિ કરી રહ્યા છે આ દેવી માતાનું મંદિર છે એવું કહેવામાં આવે છે માતાજી અહીંથી આ શંભુ દેવી પ્રકટ થયા છે આ બધા મંદિરના દર્શન કરી આપણે પાછા બહાર જઈએ છે આ ઉપરથી ચોટીલા નગર દેખાય છે બહુ સરસ દ્રશ્ય હોય છે ઉપરથી જોવામાં બહુ સરસ લાગે છે કોઈ પણ મોસમમાં તમે અહીંયા મંદિર માટે દર્શન કરવા માટે જઈ શકો છો સાધનો બધા ઉપલબ્ધ છે પોતાનું વાહન લઈને પણ જઈ શકો છો અને ઉપર ચડવાની કોઈ પ્રોબ્લેમ નથી આરામથી તમે દર્શન કરવા માટે ઉપર ચડી શકો છો આ ચોટીલા નગર દેખાય છે જગ્યા જગ્યાથી હવે ચાલો દર્શન કરી લીધા આપણે હવે પાછા નીચે જઈએ અહીંયાથી હવે આપણે નીચે ઉતરી રહ્યા છે અમે વડોદરાથી દર્શન કરવા માટે અહીંયા આવ્યા છે નવરાત્રિનો પહેલો દિવસ હતો એટલા માટે માતાજીના દર્શન કરવાથી બહુ સારું પુણ્ય મળે છે અને કોઈની માનતા હોય તો બી દર્શન કરી શકાય છે ધીમે ધીમે નીચે જઈએ નીચે જવા માટે આરામથી તમે અલગ રસ્તો છે એટલે આરામથી ઉતરીશું કોઈ ભીડભાડ નહીં કોઈ ધક્કા મૂકી નહીં જવાનો રસ્તો જુદો અને ઉતરવાનો રસ્તો જુદો છે એટલા માટે તમે શાંતિથી પાઇપ પકડીને પણ નીચે ઉતરી શકો છો બહુ સારી વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા પંખાની વ્યવસ્થા છાયાની વ્યવસ્થા અને પાઇપોની પણ વ્યવસ્થા વારે વા બહુ મજા આવી ગઈ એ દર્શન કરીને આ નીચે ડુંગર પરથી આપણે નીચે આવી ગયા આ ઓફિસ છે એટલે ચામુંડા માતાનો ઓફિસ છે અહીંયા તમે કોઈ પણ સંપર્ક ને જાણકારી પ્રાપ્ત કરી શકો છો નીચે જ છે ડુંગરની નીચે આ ઉપર ચડવાનો રસ્તો છે હવે જઈએ ચાલો આપણે ભૂખ લાગી છે ભોજન કરવા જઈએ આ ભોજન શાળાની લાઈનનો ભાગ છે હમણાં ભીડ નથી એટલે લાઈન લાગેલી નથી તો આપણે ડાયરેક્ટ અંદર જતા રહીએ અહીંયા ભોજન મફત મળે છે ભોજન શાળામાં માર્બલ લાગેલું છે સાફ સુથરી જગ્યા છે બધા ડિસિપ્લિનમાં બેસીને ભોજન કરી રહ્યા છે લાઈનમાં બેસીને કોઈ ધક્કા મૂકી કોઈ અવાજ નહીં અને સાફ સફાઈ એકદમ ચોકી એક લાઈન ઊભી થાય એટલે પાછું ત્યાં કચરું વાળે અને પછી બીજી લાઈન બેસાડે સ્વયંસેવકો અને લાઇનમાંથી ભોજન લીધા પછી તમારે બીજો ભોજનની જરૂર પડે તો એનો કાઉન્ટર જુદો છે એટલે તમારે લાઇનમાં જવાની જરૂર નથી આરામથી અનલિમિટેડ ભોજન તમે પ્રાપ્ત કરી શકો છો મફતમાં છે ભોજન પ્રસાદી છે આ ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ છે અહીંયા બી નીચે માતાજીનું સ્થાન છે અહીંયા બી આપણે દર્શન કરી શકીએ છીએ અંદર અમુક મૂર્તિઓ પણ લાગેલી છે તો સરસ જોવા જેવું છે અહીંયા બી જવું જોઈએ અને જો તમારે પ્રસાદ ઘરે લઈ જવા માટે પ્રસાદ લેવો હોય તો અહીંયા પૈસા આપી ને પ્રસાદી ઘરમાંથી પ્રસાદ તમે પરચેજ કરી શકો છો આ બજાર છે ચોટીલાનો બજાર બહુ મોટો બજાર છે બધી વસ્તુઓ પૂજાપાની વસ્તુઓ યા છોકરાઓ માટે રમકડાની વસ્તુઓ યા આપણે માતાઓ બહેનો માટે શ્રૃંગારની વસ્તુઓ ચૂડીઓ આ બધું અહીંયા મળે છે બહુ મોટો બજાર છે એક પૂછ્યું તો કીધું કે રાત્રે વાગ્યા સુધી આ બજાર ખુલ્લો રહે છે પછી બંધ થઈ જાય છે તો આ બજારમાંથી તમે તમારી આવશ્યકતા પ્રમાણે ખરીદી પણ કરી શકો છો આ ચામુંડા માતાજી નો મઠ છે નીચે આમાં થોડું હમણાં કામ બી ચાલે છે અને અહીંયા બી માતાજીના દર્શન થાય છે અંદર જઈને અને આ બાજુ નું સરસ મંદિર છે અહીંયા તમે દર્શન જરૂર કરશો અહીંયા એટલે પારાના ભોલેનાથ છે ત્યાં દર્શન કરીએ હવે આ વિડીયો પૂરો થાય છે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અવશ્ય બતાવજો તો ગુજરાતીમાં ઓર બી હું વિડીયો બનાવીશ જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માત કી જય